હે પેલી ગાંડી દોડી સાંભળજો કોઈ બાળક તેની અડફેટે ના આવી જાય ઉભો મને ગાંડી ગાંડી કહે છે તારી ગાંડો તારો હસવા લાગી એવી દોડી ને હવામાં ઓગળી ગઈ ઘણા વર્ષે ગામ માં ગઈ હતી તળાવ પાસે ફરવા જતા આ દ્રશ્ય મારા અંતકરણ ને હચમચાવી મૂક્યો ઘરે જઈને મારા પૂજ્ય સાસુબાને ને પૂછ્યું બા આ ગાંડી કોણ છે ગામ બા કહે અરે તું ઓળખે છે તને પેલા લલ્લુ માસ્તર લીલાવતી યાદ છે તું અને લીલી એક જ દિવસે પરણ્યા હતા સાથે ભણતા હતા ત્યારે તેના બાપ શાળામાં ઇતિહાસ અને નાગરિક શાસ્ત્ર ભણાવતા હતા યાદો ની દુનિયા ને ફંફોડી ત્યારે ચમકારો થયો લીલી બાપ રે કેટલી સુંદર અને જાજલ્યમાન હતી તેના આવા હાલ કોને કર્યા બા બોલ્યા બેટા તેની કરમ કહાણી ખૂબ લાંબી છે તેનો રૂપ અને તેની જોવાની જ તેના દુશ્મન બન્યા તેનો પતિ ખૂબ પ્યાર કરતો હતો પણ હંમેશા શંકાથી ઘેરાયેલો રહેતો લીલી કહે નટવર તારા વિના સર્વે મારા ભાઈ અને બાપ ખેર બંને સુખી હતા દેવના દીધેલ કનૈયા કુંવર જેવા બે દીકરા ગામમાં આવતી ત્યારે ગામ આખું તેના ભાગ્યની ઈર્ષા કરતું નટવર શહેરમાં કમાયો પણ સારો લીલી ગામમાં હતી તેથી માંડ એસએસસી પાસ થઈ હતી કોલેજ તેના બાપે કરવા ન દીધી અને પરણાવી નટવર સાથે તેના પ્યારમાં બધું ભૂલીને બાળકો ઉછેરતી પ્રેમથી જીવતી હતી બાળકો ખૂબ ભણ્યા સમય જોઈને પરણ્યા દીકરીઓ સારા ખાનદાન કુટુંબની જણાતી હતી પણ નીવડે ઉપજે તે ઉક્તિ પ્રમાણે એકવાર નટવર ધંધાના કામે દિલ્હી ગયો અને પાછા વળતા તેના પ્લેનનો અકસ્માત થયો લીલીને માથે આપ તૂટી પડ્યું દીકરાઓ ધંધામાં સાથે હતા જુવાન સાસુ માથે પડી વહુની ચઢાવણીથી બંને દીકરાઓ એક ઘર અને ધંધો પોતાના નામે કરી લીધો લીલી તો ભૂલી ગઈ હતી નટવરે તેને ખૂબ પ્રેમ અને સાહેબી આપ્યા હતા તે તેને ભૂલી શકતી નહોતી સાસુ વર્તન જોઈને એવો નિર્ણય કર્યો કે બા દેશના ઘરમાં શાંતિ રહેશે અનાજ પાણી ભરી આપવાના અને મહિને ખિસ્સા ખર્ચી પૈસા બંને દીકરાઓ માની હાલત જોઈ હેપતા ગયા વહુઓ પાસે મિયાની મીંદડી થઈ જતા કરે પણ શું સંસાર માંડ્યો હતો અને બંનેને બે બાળકો પણ હતા ખેર લીલી મન મનાવતી પણ સાસુ ગામમાં સુખેથી રહે એ વહુને ખમાતું નહીં શહેરમાં થોડો વખત આવે તો તેને બે આપતા પણ એમને જોર પડતું લીલી બોલતી નહીં એકલી પડતી ત્યારે રડતી અને એકવાર એવું બન્યું કે તળાવ પાસે જઈને બેઠી હતી ત્યાં ઉભા થતા પગ લપસ્યો અને હાડકું ભાંગ્યું દીકરાઓ આવીને લઈ ગયા અને સાજી કરી પાછા લાવ્યા એકલતા તેને કોરી ખાતી નહીં તેરમાં માં નહીં તેપનમાં માં જેવા હાલ અજાણતા કોઈની વાતમાં ખોડવાઈ અને પગ કુંડાળામાં પડ્યો છોકરાઓ તેને બરાબર ખોખરી કરી આ પગલું છોકરાઓ પણ ન સહી શક્યા બદનામ થયાનો કાગારોડ મચાવ્યો અને પૈસા મોકલવામાં પણ ઢીલ થતી આવી અવહેલના ન સહી શકવાથી તે હંમેશા ખોવાયેલી જણાતી એક દિવસ અચાનક સવારના પહોરમાં માં સોળ શણગાર સજી મંદિરે આવી અને ભગવાનની સમક્ષ ગાતી તાળીઓ પાડતી અને નાચતી બસ ત્યારથી ગાંડામાં ગણવા લાગી કોઈકવાર ઠેકાણે હોય ત્યારે આપણે ત્યાં આવે અને તેની તથા નટવરની મીઠી મીઠી વાતો કરે પછી અચાનક મને બોલાવે છે અને કહીને ઘરે જતી રહે છે હમદર્દી ખૂબ જ છે પણ શું કરવું તે સૂઝતું નથી આ બધી વિગત જાણીને હું જ્યારે લીલીને મળવા ગઈ તો તેણે મને તરત ઓળખી બહેન તમે ક્યારે શહેરથી આવ્યા જાણે જાણે હોય તેમ ભરી વાતો કરી મારા સમાચાર ખુશ થઈ જેવું મેં નટવાનું નામ લીધું કે પાછી તેની ડાગળી ચસકી ગઈ મને ખૂબ મન હતું કે હું તેની કઈક મદદ કરી શકું પણ ઉલઝન ડૂબેલી ઘર તરફ વળી મનમાં થયું લીલી ગાંડી નથી સંજોગોને મારી છે જયારે મને તેડવા આવશે ત્યારે હું એને મુંબઈ લઈ જઈને દવા કરાવીશ કોઈ વૃદ્ધાશ્રમમાં રાખીશ અમે બંને એક જ દિવસે પરણ્યા હતા એ ગામની ગાંડીને જો રાહ મળશે તો દુઆ દેશે તેના પિતાશ્રીએ નાગરિક શાસ્ત્ર જે શીખવ્યું હતું ગુરુ પ્રત્યે પૂજ્યભાવ અને ગુરુ દક્ષિણાની તક